હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક આજે હું તમારી સાથે ત્રણ ચટણીની રેસીપી અને ક્વિક સાંભાર રેસીપી જે જલ્દી સાંભાર બની જાય તો આ ચટણીઓ ઢોસા ઉત્તપમ ઇડલી મેંદુવડા ઘણી બધી સાઉથ ઇન્ડિયન રેસીપીમાં હોય જ છે અને સાંભાર પણ જલ્દી બની જાય એવો છે આજે અને આ ચટણી ખૂબ જ ટેસ્ટી સરસ અને ઇઝી છે તો ચાલો જોઈએ આપણે આજે સાઉથ ઇન્ડિયનની ત્રણ રેસીપી અત્યારે હું પહેલાં ટોમેટો અન્યની ચટણી બનાવીશ એના માટે અહીં તેલ મૂકી દીધું છે પેનમાં તેલ ગરમ થઈ જાય એટલે એમાં હિંગ એડ કરી દઈશ હવે તેમાં આપણે સુકા લાલ મરચાં એડ કરી દઈશું છ સાત જેટલા હવે તેમાં વીસથી પચીસ કઢી લસણ એડ કરી દઈશ તમારા ટેસ્ટ અનુસાર તમે સ્કીપ કરી શકો છો ન ખાતા હોય તો મીઠા લીમડાના પાન વેલીલા મરચાં છે સુધારેલા તીખસ તમારા સ્વાદ અનુસાર આદુ છે બે ઇંચ જેટલું દસ પંદર જેટલા કાજુના નંગ છે કાજુ ન હોય તો તમે શેકેલા દાળિયા એડ કરી શકો છો હવે આ ઢાંકી દેસું અને બે મિનિટ સુધી ચડવા દેશું હવે તેમાં હું એક મોટી ડુંગળી હતી સુધારેલી છે એ હું એડ કરી દઈશ તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડુંગળીને પણ આપણે સારી રીતે સાતડવાની છે જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ટ્રાન્સલેશન ન થાય ત્યાં સુધી ઢાંકી દેસું એને પાછું ચાર પાંચ મિનિટ સુધી એને ચડવા દઈશું જેથી સારી રીતે ડુંગળી અને લસણ કૂક થઈ જાય એની કચાસ રહે ચટણીમાં હવે તેમાં મેં પાંચ નાના મોટા ટમેટા લીધા છે સુધારેલા રફલી ચોપ કરેલા છે એને આપણે એડ કરી દીધા હવે તેને પણ આપણે સારી રીતે કૂક કરી લેશું મીઠું સ્વાદ અનુસાર અહીં આપણે એડ કરી દેવાનું છે થોડું લાલ મરચું લીધું છે એક મુઠ્ઠી જેટલા કોથમરી લીધી છે સુધારેલી શુગર લીધી છે ખાંડ બેથી ત્રણ ટી સ્પૂન જેટલી અથવા સ્વાદ અનુસાર સારી રીતે મિક્સ કરી દઈશું પાછું હવે એને પાછું આપણે ઢાંકી દેવાનું છે અને પાંચથી સાત મિનિટ સુધી કૂક થા દઈશું પાંચ સાત મિનિટ પછી આપણે એને પાછું એકવાર હલાવી લેશું બધા ટમેટા મેશ થઈ જાય એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે જેથી ચટણી આપણી સારી રહે હવે એને એક મિક્સર જારમાં હું એડ કરી દઈશ જો તમારું મિક્સર જારમાં ગરમ પીસાતું ના હોય તો તમે એને ઠંડુ થવા દેશો પછી પીસજો મારા મિક્સચરમાં પીસાઈ જાય છે અને આ મિક્સરમાં હું સૂપ પણ એમને બનાવી શકું છું છ મિનિટમાં ગરમ સૂપ થઈ જાય છે જો એટલે ગરમ વસ્તુ પીસી શકું છું એમાં ને આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે ત્યાં સુધીમાં અને એક મેં ટ્રાન્સફર કરી લીધી છે આને હવે આપણે બનાવશું કોકોનટની મિન્ટવાળી ચટણી જે રેસ્ટોરન્ટમાં તમને જ્યારે જાતા આવશો ત્યારે તમને મીન્ટનો એવો થોડો સ્વાદ આવે આ મિન્ટ મારું ઘરનું છે ઉગેલું પેકયાર્ડમાં ચાર પાંચ મીન્ટના પાન છે અને એક મુઠ્ઠી જેટલા મીઠો લીમડો બે લીલા મરચાં હતા સુધારેલા અડધોથી દોઢ ઇંચ જેટલું આદું જેટલું સ્વાદ અનુસાર તમે લેતા હો લસણ છે ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું કાજુના ટુકડા અથવા તો તમે દાળી અને દાળ એડ કરી શકો છો જીરું અને મીઠું એડ કરી દીધા છે મેં કાજુ નાખવાથી તમારી ચટણી ખૂબ જ સરસ સ્વાદિષ્ટ ટેસ્ટી થાય છે અહીં અત્યારે હું દહીં એડ કરી દઈશ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું થોડું પાણી એડ કરી દઈશું પીસાઈ એટલું હવે એનું હું પીસી લઈશ તમે ચટણીમાં દહીં પણ એડ કરી શકો છો અથવા તો આમલીનો પલ્પ આમલીના પલ્પવાળી ચટણી ઓલરેડી મારી ચેનલમાં છે આજે મેં દહીંમાં બનાવી છે દહીંમાં પણ ખૂબ જ સરસ સ્વાદ લાગે છે એનો સ્વાદમાં સારી થાય છે દહીંવાળી ચટણી તો આ પીસાઈ ગઈ છે એને પણ હું કાઢી લઈશ જો તમને આનાથી પતલી જોતી હોય તો તમે થોડું પાણી વધારે એડ કરી શકો છો અથવા દહીં આટલી જ થીક રાખું છું તમારે વધારે પતલી કરવી હોય તો કરી શકો છો હવે એના વઘાર માટે એક પેનમાં પાછું મેં તેલ એડ કરી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલેમાં હિંગ એડ કરી દઈશ હવે તેમાં હું રાઈ એડ કરી દઈશ રાઈ તતડી જાય એટલે હું અત્યારે ઢાંકી દઈશ એને થોડી વાર જેથી રાઈનો વઘાર જે છે એ રાઈ ઉડે નહીં તમારા મોઢા ઉપર દાજી ન જવાય ઘણીવાર રાઈ ઉડતી હોય છે હવે મીઠલ લીમડાના પાન પણ હું એડ કરી દઈશ ઢાંકી દેવું જેથી વઘાર ઉડે નહીં લાલ સૂકું મરચું હવે આ વઘાર રેડી છે આપણે ચટણીની ઉપર એને એડ કરી દઈશું કોકોનટની ચટણી ઉપર આ ચટણી પણ ખૂબ જ સરસ સ્વાદમાં થાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો દહીં વાળી પણ જો તમે દહીં ન નાખવું હોય તો તમે આંબલીનો પલ્પ અથવા લીંબુ પણ નાખી શકો છો તમારા ઉપર છે હવે આ ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે બનાવશું લસણવાળી ગાર્લિક અને રેડ સૂકા મરચાં છે આ લાલ મરચાં મેં પલાળી દીધા હતા કલાક બે કલાક સુધી પાણીમાં આપણે એને પલાળી દેવાના છે પહેલાં મુઠ્ઠી જેટલા મેં લાલ મરચાં લીધા છે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું સાઇટ્રિક એસિડ એડ કરી દઈશું લીંબુના ફૂલ છે જે ખટાશ પણ આપશે થોડી અને પ્રિઝર્વેટિવ્સનું કામ પણ કરે છે ખાંડ એડ કરી દઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી અથવા સ્વાદ અનુસાર હું અહીં એક લીંબુનો રસ પણ એડ કરીશ લીંબુ અને સાઇટ્રિક એસિડ તમારી ચટણીને લાંબો સમય સુધી ફ્રેશ રાખશે અને એનો કલર પણ એકદમ લાલ જળવાઈ રહે છે એનો કલર ક્યારેય બ્લેક નહીં થાય જ્યાં સુધી તમારી ચટણી રહેશે ફ્રીજમાં એનો કલર લાલ જ રહેશે તો તમે સાઇટ્રિક એસિડ લીંબુ જરૂરથી એડ કરજો હવે આપણે આને સારી રીતે એકદમ પીસી લેશું તમારે આમાં કાશ્મીરી લાલ મરચું નાખવું હોય જે તીખું નથી હોતું પણ એનાથી કલર સારો એવો લાલ આવે છે ચટણીનો મેં આમાં એક ચમચી જેટલું લાસ્ટમાં એડ કરેલું છે હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે આમાં હું થોડુંક તેલ એડ કરી દઈશ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાથી તમારી ચટણી ડ્રાય નહીં થઈ સુકાશે નહીં અને એ તેલ પણ પ્રિઝર્વેટિવસનું કામ કરે છે તો તમારી ચટણી લાંબો સમય સુધી ફ્રેશ રહેશે ખરાબ નહીં થાય આમાં મેં એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરેલું છે જેથી તમને ઉપરનો કલર લાલ દેખાય છે હવે આ ચટણી પણ આપણી રેડી થઈ ગઈ છે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો આ ચટણી તમે પણ જમવામાં પણ એમનો પણ લઈ શકો છો ચાટમાં પણ યુઝ કરી શકો છો ભેળ પાણીપુરી સેવપુરીમાં પણ તમે આ ચટણી યુઝ કરી શકો છો અને આ ઇડલી ઢોસામાં પણ તમે લઈ શકો છો તો આપણે ત્રણ ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે સાંભારની તૈયારી કરી લેશું આજે હું સાંભાર કુકરમાં બનાવીશ ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું હું ઓઇલ એડ કરી દઈશ ઓઇલ ગરમ થઈ ગયું છે એમાં રાઈ અને મેથી સીડ્સ એડ કરી દઈશ મેથીના સીડ્સ એડ કરવાથી સાંભાર ખૂબ જ સરસ સ્વાદ લાગે છે બજાર જેવો મીઠાના લીમડા પાન બે સૂકા મરચાં અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું લસણ સુધારેલું એડ કરી દીધું છે એક મરચું સુધારેલું લીલું આદુનું છીણ હવે તેમાં હું ડુંગળી સુધારેલી એડ કરી દઈશ તમે લાંબી અથવા તો ચોક પણ કરી શકો છો આ રીતની સારી રીતે એને મિક્સ કરી દઈશું આ સાંભાર જલ્દી થઈ જાય છે આ રીતે તમે બનાવશો તો હવે તેમાં એક ટમેટું છે મોટું સુધારેલું તમે ગળાસ ખટાશ કેટલી ખાઓ છો સાંભારમાં એ પ્રમાણે એડ કરી શકો છો સાંભાર હંમેશા ગળાસ ખટાસવાળો જ હોય છે ચટપટો હવે તેમાં હું મીઠું એડ કરી દઈશ સ્વાદ અનુસાર સારી રીતે મિક્સ કરી દેવાનું હવે તેમાં હું કાશ્મીરી લાલ મરચું લીધું છે બે ટેબલ સ્પૂન જેટલું તીખું નથી હોતું પણ એનો કલર સરસ આવે છે સાંભરમાં તો હું એડ કરું છું હલાવી લેવાનું હવે તેમાં સાંભર મસાલો બે ટેબલ સ્પૂન જેટલો લીધો છે એ મિક્સ કરી દઈશ તમારી પાસે કોઈપણ રેડી અવેલેબલ હોય સાંભર મસાલો એડ કરી દેવાનો હળદર અને ગરમ મસાલો હળદર અડધી ટી સ્પૂન અને ગરમ મસાલો એક ટી સ્પૂન હતો મિક્સ કરી દઈશું ત્રણ ટીસ્પૂન જેટલું હું અહીં જીરું લઈશ હવે તેમાં હું આમલીનો પલ્પ એડ કરીશ બે ટેબલ સ્પૂન જેટલો બે મોટી ચમચી જેટલો જે નાનું ભાતી હોય એ રીતનું હવે એને મિક્સ કરી દેવાનું આંબલીના પલ્પથી સાંભાર ખૂબ જ સરસ ટેસ્ટી થાય છે આંબલીથી અને ગોળ એડ કરી દઈશું સાંભારમાં હંમેશા આંબલીનો પલ્પ એડ થતો હોય છે ને ગોળ જેથી ચટપટો સાંભાર બને છે રસણ લાઈક ખૂબ જ ટેસ્ટી બને છે આ સાંભાર જરૂરથી ટ્રાય કરજો હિંગ એડ કરી દઈશ થોડી મિક્સ કરી દઈશું એને હવે અહીં મેં થોડા વેજીટેબલ્સ લીધા છે સુધારેલા હું એડ કરી દઈશ એમાં મેં દૂધી બટેટું ગાજર અને સીંગ લીધી છે સરગવાની સીંગ એવું મિક્સ કરી દઈશ અને આપણે મોટા જ સુધારવાના છે જ્યારે આપણે પ્રેશર કૂક કરશું ત્યારે એનો મેશ નહીં થઈ જાય છૂંદો નહીં થાય વેજીટેબલ્સનો એટલે કારણ કે આપણે કૂકરમાં વઘારીએ છીએ ડાયરેક્ટ તો તમારે વેજીટેબલ્સ થોડા મોટા સુધારવાના છે બટેટા ગાજર અને દૂધી વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ અનુસાર લઈ શકો છો અહીં તુવરની દાળ લીધી છે અડધી કલાક પલાળેલી એડ કરી દેસું હવે એમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે બફા એ રીતનું અને પછી આપણે પાછળથી થોડું પાણી એડ કરશું થોડો ઢીલો કરવા માટે સાંભરને કુકરની સાઈઝ થોડી મોટી લેવાની જેથી પાણી ઉભરાય નહીં બારે ના આવે હવે આપણે આને બે વિસલ વગાડી લેવાની છે અને એક વિસલ ઠંડુ ગેસ બંધ કરી દીધા પછી એને નોર્મલી પ્રેશર રિલીઝ દેવાનું છે આ બે વિસલ થઈ ગઈ છે મેં ગેસ બંધ કરી દીધો છે આ ઇડલીનું બેટર ઓલરેડી મારી ચેનલમાં છે જો તમારે રેસીપી જોતી હશે તો આ બટનમાં આપી દઈશ મીઠું સ્વાદ અનુસાર સારી રીતે મિક્સ કરી દઈશું આની બેટરની રેસિપી ઓલરેડી છે તો તમે ચેકઆઉટ કરી શકો છો જો તમારે આની રેસિપી જોઈ હોય તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું નમક હવે અહીં થોડુંક અલગથી હું એક વાસણમાં લઈ લઈશ જોશે એટલું આપણે એ રીતે યુઝ કરવાનું કારણ કે હું થોડું બેકિંગ સોડા એડ કરવાની છું તો બધામાં આપણે જરૂર નથી જો એ રીતે જ બેકિંગ સોડા એડ કરવાનો બેકિંગ સોડા અથવા ઈનો તમે કોઈ પણ એડ કરી શકો છો હાફ ટી સ્પૂનથી ઓછું લેવાનો છે બેકિંગ સોડા અને એમાં ઉપરથી થોડું પાણી એડ કરશું એટલે બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું એકદમ લાઇટ અને ફ્લફી થઈ જશે તમે જોઈ શકો છો હવે આપણે સ્ટીમરને રેડી કરી લેશું પાણી મૂકી દીધું છે મેં સ્ટીમરમાં એને ગરમ થવા દઈશું પાણીને સ્ટીમર રેડી થઈ ગયું છે આપણું હવે એમાં હું ઈડલીની પ્લેટ મૂકી દઈશ ઓઇલ લગાડેલી છે હવે આપણે આ મોલ્ડમાં ઈડલીનું બેટર એડ કરી દઈશું બે ટી સ્પૂન જેટલું ડિપેન્ડ્સ તમારા ઈડલીના મોલ્ડની સાઇઝ કેટલી છે પણ થોડું ઓછું ભરવાનું જેથી ઈડલી ફૂલે તો એ બારે ના આવે તમે આના ઈદળા પણ બનાવી શકો છો ઢોસા ઉત્તર પણ બધું બની શકે છે તમે રેસીપી જોઈ જોજો બેટરની મારી હવે આપણે આને હાઈ ગેસ ઉપર પંદર મિનિટ સુધી કૂક થવા દઈશું હવે આપણે સાંભાર પણ ચેક કરી લેશું ત્યાં સુધી તમે જોઈ શકો છો આપણો સાંભાર સરસથી કૂક થઈ ગયો છે હવે તેમાં આપણે ઝીણીના મદદથી થોડું હલાવી લેશું જેથી જે આ દાળ હોય સારી રીતે સરસ મેશ થઈ જાય આમાં હું થોડું એ વધારે પાણી એડ કરી દઈશ તેથી થોડું સાંભાર આપણો લૂઝ બની જાય તમે જોઈ શકો છો સાંભાર આપણો બે જ વિસલમાં રેડી થઈ ગયો છે અને ઉપરથી આપણે કોથમરીથી ગાર્નિશ કરી દઈશું વેજીટેબલ્સને કૂક થતાં વાર નથી લાગતી બે વિસલમાં તો આરામથી કૂક થઈ જાય છે અને આખા પણ જે તમે જોઈ શકો છો હવે આપણે ઓલ ઇડલી પણ રેડી થઈ ગઈ છે ત્યાં સુધીમાં તો આપણે ઇડલીને પણ હું કાઢી લઈશ પ્લેટમાં હવે આપણે પ્લેટને ટ્રેને એસેમ્બલ કરી દઈશું અહીં ઇડલી એડ કરી દઈશ પ્લેટમાં હવે હું અહીં ટમેટોની ચટણી સર્વ કરી દઈશ આ ખૂબ જ ટેસ્ટી લાગે છે ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો કોકોનટ ચટણી ગાર્લિકની ચટણી ગાર્લિક ચટણી તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ને એ તો તમે ઘણી બધી રેસીપીમાં યુઝ કરી શકો છો હવે સાંભાર તમે જોઈ શકો છો આપણી એકદમ ફૂલ મિલ પ્લેટ રેડી થઈ ગઈ છે તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ફ્રીજમાં જો ઇડલીનું બેટર અવેલેબલ હોય પડેલું હોય તો તમે ફટાફટ એન્જોય કરી શકો છો તમને આ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો જો તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો